તો આજે વાત કરવી છે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ઇન્ટ્રોગેટિવ, ઇન્ટ્રોગેટિવ એટલે ક્વેશ્ચન્સ, બરાબર. આપણે જ્યારે પ્રશ્ન પૂછીએ, પોલીસ નથી હોતી ઇન્ટ્રોગેશન કરે, તો એ ઇન્ટ્રોગેશન એટલે પ્રશ્ન પૂછવા એમ, તો ઇન્ટ્રોગેટિવ એટલે ક્વેશ્ચન્સ. એ પહેલાં આપણે ફરીથી જે રિવાઇઝ કરી લઈએ, કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય ત્યારે આપણે આઈ, વી, યુ અને ધે એની અંદર આપણે સિમ્પલ ફોર્મ ઓફ વર્બ, અને હી, શી અને ઇટ, હી એટલે કે થર્ડ પર્સન, થર્ડ પર્સન સિંગ્યુલર. આપણે કોઈ વ્યક્તિની વાત કરતા હોઈએ તો એ વ્યક્તિ મહેશ, સુરેશ, રમેશ, રમણ જે બી, તો એ જ્યારે વ્યક્તિનું નામ લઈએ ત્યારે જે બી વર્બ વાપરીએ એનું પ્લુરલ ફોર્મ. જેમ કે આઈ, વી, યુ, ધે માં આપણે આ બધા જે વર્બ છે, વોક, ટીચ, ડ્રાઈવ, સર્વ, ક્રાય, બરાબર. તો એ રીતે આઈ વોક, વી ટીચ, યુ ડ્રાઈવ, ધે સર્વ, આઈ ક્રાય, વી ફ્રાય. પણ આ જ વસ્તુ જ્યારે આપણે હી, શી, ઇટ એટલે કે હી વોક્સ, શી ટીચીસ, રમેશ ડ્રાઈવ્સ, સુરેશ સર્વ્સ, રેખા ક્રાઈઝ, માલા ફ્રાઈઝ, એ રીતે કે જે રીતે આપણે થર્ડ પર્સન સિંગ્યુલરમાં વર્બનું આપણે પ્લુરલ કરી દેતા. હવે આપણે જોવાનું છે ઇન્ટ્રોગેટિવ ક્વેશ્ચન્સ. ઇન્ટ્રોગેટિવ ક્વેશ્ચન જે છે એની અંદર આપણે આઈ, વી, યુ અને ધે એની જોડે ડુ વાપરીએ, અને હી, શી, ઇટ હોય એની જોડે ડઝ. હવે એ શું છે આ ડુ અને ડઝ? તો એને કહેવાય ઓક્ઝિલિયરી વર્બ્સ. ઓક્ઝિલિયરી એટલે સહાયક. આપણે જે પેલો સ્પીકર્સ ને બધામાં કે ટીવીમાં બધા કહે છે ઓક્સ કેબલ, ઓક્સ કેબલ, એ યુ એક્સ, ઓક્સ કેબલ. ઓક્સ એટલે ઓક્ઝિલિયરી, ઓક્ઝિલિયરી એટલે જે મદદ કરે. એ આપણે હોસ્પિટલ ને બધો હોય કે કોઈ બી જગ્યાએ ઓક્ઝિલરી સ્ટાફ એટલે જે હેલ્પર હોય, મેઇન જે કોઈ કામ કરતું હોય પણ સાથે સાથે મદદ માટે જે હોય એને ઓક્ઝિલરી સ્ટાફ કહેવાય. તો એવી રીતે અહીંયા ઓક્ઝિલરી વર્બ્સ, બરાબર. તો આપણે એટલું યાદ રાખવાનું, આઈ, વી, યુ અને ધેમાં આપણે ડુ વાપરીએ, હી, શી, ઇટમાં આપણે વાપરીએ ડઝ, બરાબર. હવે એ જે છે હી, શી, ઇટનું ડઝ કે આઈ, વી, યુ, ધેનું ડુ એ કઈ રીતે વાપરવાનું એ આપણે જોઈએ. આનું સેન્ટેન્સ સ્ટ્રક્ચર આવી રીતે બને કે ડુ અને ડઝ સૌથી પહેલા આગળ આવે, ડુ અને ડઝ, પછી સબ્જેક્ટ. સબ્જેક્ટ એટલે કે જે કરતા, કરવા વાળો વ્યક્તિ, એટલે કે આઈ, વી, યુ, ધે, હી, શી, ઇટ માંથી કશું પણ. અને છેલ્લે આવે વર્બ. પણ વર્બ કેવું? તો વર્બનું સિમ્પલ ફોર્મ, બેઝ ફોર્મ. એકચ્યુઅલી એને ઇન્ફિનિટિવ કહેવાય, બટ એ આપણે હજુ અત્યારે ડિસ્કસ નથી કરતા. આપણે એટલું સિમ્પલ યાદ રાખવાનું, ક્વેશ્ચન પૂછવો છે કોઈને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં તો સૌથી પહેલા ડુ કે ડઝ, પછી સબ્જેક્ટ અને પછી વર્બ. હવે ડુ લેવું કે ડઝ લેવું એ આપણે નક્કી કરીએ. આપણો પેલો નિયમ કે હી, શી, ઇટ હોય તો ડઝ, કોઈ વ્યક્તિનું નામ કે કંઈ હોય સિંગ્યુલર તો ડઝ, બાકી આઈ, વી, યુ અને ધેમાં આપણે ડુ વાપરીએ. જેમ કે આપણું સેમ્પલ સેન્ટેન્સ છે આઈ પ્લે ક્રિકેટ, હું ક્રિકેટ રમું છું, બરાબર. તો મારે ક્વેશ્ચન બનાવવો છે, તો હવે હું એક જ નિયમ જોઈ લઈશ. ઉપર ડુ આઈ, વી, યુ ધે પ્રમાણે ડુ આવે છે, આઈ હોય તો ડુ આવે, એટલે હું પહેલામાં પહેલું મૂકી દઈશ ડુ. પછી આપણે સબ્જેક્ટ, સબ્જેક્ટ એટલે કરતા, અહીંયા શું છે આઈ, તો ડુ આઈ. અને પછી આપણે વર્બનું બેઝિક ફોર્મ તો પ્લે, ડુ આઈ પ્લે ક્રિકેટ, ક્વેશ્ચન માર્ક. બીજું સેન્ટેન્સ છે યુ ઈટ આઈસ્ક્રીમ, તો આઈસ્ક્રીમ ખાય છે, યુ ઈટ આઈસ્ક્રીમ. આપણું આ સિમ્પલ સેન્ટેન્સ છે, એમાં આપણો સબ્જેક્ટ છે યુ, તો એ પ્રમાણે આપણે પહેલું શું આવશે ડુ, બરાબર. યુમાં આવે છે ડુ, તો આપણે પહેલું મૂકી દઈશું ડુ. એના પછી તરત જ સબ્જેક્ટ એટલે કે કરતા, કરતા કોણ છે યુ, તો ડુ યુ. અને પછી આપણું વર્બ તો શું, ઈટ, ડુ યુ ઈટ. અને પછી બાકીનું સેન્ટેન્સ તો આઈસ્ક્રીમ, ડુ યુ ઈટ આઈસ્ક્રીમ,
બરાબર. હવે અહીંયા છે હી લવ્સ મૂવીઝ, હી લવ્સ મૂવીઝ, એને મૂવીઝ ગમે છે. તો અહીંયા છે આપણો સબ્જેક્ટ હી. હવે આપણે જોયું હી શીટમાં તો શું છે, ડઝ. તો પહેલામાં પહેલું મૂક્યું તો ડઝ, ડઝ મૂક્યું, પછી આવે સબ્જેક્ટ એટલે કે હી, ડઝ હી, અને પછી વર્બનું બેઝિક ફોર્મ, તો ડઝ હી લવ મૂવીઝ ક્વેશ્ચન માર્ક. બરાબર, બહુ જ સિમ્પલ છે. એટલું યાદ રાખીએ કે હી શી ઇટ કે એમાં ડઝ આવે, બાકી બધામાં ડુ, પછી જે બી હોય. બરાબર, અને એને સૌથી પહેલા ડુ કે ડઝ મૂકી દો, પછી સબ્જેક્ટ અને છેલ્લે વર્બ. તો આ રીતે આપણા ક્વેશ્ચન્સ બનશે. આપણે તો હંમેશા સિમ્પલ સ્ટ્રક્ચર યાદ રાખીએ છીએ કે ભાઈ ડુ અને ડઝ સૌથી આગળ, પછી સબ્જેક્ટ, અને પછી સિમ્પલ વર્બ. આ આપણો ક્વેશ્ચન બની જાય. જેમ કે આઈ ટીચ ઇંગ્લિશ. હવે મને ખબર છે કે હી શી ઇટ હોત તો ડઝ વાપરત, બાકી તો જે બી હોય, આઈ વી યુ તે હોય, હું ડુ લઈ લઈશ. એટલે ડુ, પછી વાક્ય એમનું એમ, ડુ આઈ ટીચ ઇંગ્લિશ. બરાબર, સિમ્પલ ટ્રીક. આપણે શું કરવાનું, પહેલામાં પહેલું જોઈ લેવાનું આપણું સબ્જેક્ટ કોણ છે, આઈ વી યુ કે ધે કે હી શી ઇટ, એ પ્રમાણે ડુ કે ડઝ લઈ લેવાનું, અને બાકી વાક્ય એમનું એમ લખી દો સેન્ટેન્સ. આઈ ટીચ ઇંગ્લિશ, મેં જોયું આઈ છે એટલે ડુ આવશે તરત જ, મેં ખાલી આગળ ડુ ઉઠાવીને મૂકી દીધો, બસ બાકી એમનું એમ, ડુ આઈ ટીચ ઇંગ્લિશ. વી હિયર મ્યુઝિક, વી છે એટલે ડુ આવશે, ડુ આગળ મૂકી દીધું અને વાક્ય એમનું એમ, અને પછી ક્વેશ્ચન માર્ક, ડુ વી હિયર મ્યુઝિક. યુ સેલ વેજીટેબલ્સ, ડુ યુ સેલ વેજીટેબલ્સ. હવે જુઓ વિશાલ, વિશાલ છે થર્ડ પર્સન છે એટલે સર્વનું થઈ જાય સર્વ્સ, વિશાલ સર્વ્સ ફૂડ. બરાબર, હવે વિશાલ છે એ થર્ડ પર્સન છે, આપણે જોયું હી શી ઇટ એટલે કે થર્ડ પર્સનમાં સિંગ્યુલર હોય તો ડઝ આવે, એટલે આપણે વાક્ય ડઝ આગળ મૂકી દઈશું, પણ થશે શું, ડઝ. બરાબર, ડઝ આવશે, પછી સબ્જેક્ટ કોણ છે, તો વિશાલ, ડઝ વિશાલ. હવે આપણું અહીંયા આપણે જોવાનું છે, આપણે ક્વેશ્ચન બનાવીએ ત્યારે આપણે ઓલરેડી ડઝ મૂકી ચૂક્યા છીએ, એટલે હવે અહીંયા સિમ્પલ ફોર્મ ઓફ વર્બ આવશે, એટલે સર્વ્સ નહીં આવે, સર્વ આવશે. ડઝ વિશાલ સર્વ ફૂડ. આપણે ફરીથી પેલો નિયમ જોઈએ તો ડુ કે ડઝ આવે, અહીંયા વિશાલ છે થર્ડ પર્સન છે એટલે ડઝ સૌથી આગળ, એટલે ડઝ, પછી સબ્જેક્ટ, સબ્જેક્ટ કોણ છે, વિશાલ, ડઝ વિશાલ. આપણું વર્બ શું છે, સર્વ, તો ડઝ વિશાલ સર્વ ફૂડ. બીજું વાક્ય જોઈએ, માલા, માલા છે થર્ડ પર્સન સિંગ્યુલર એટલે ડ્રિંકનું થઈ જાય ડ્રિંક્સ, માલા ડ્રિંક્સ કોફી. હવે માલા ડ્રિંક્સ કોફી, આનું મારે ક્વેશ્ચન બનાવવું છે. હું હવે પહેલા નક્કી કરીશ સબ્જેક્ટ શું છે, સબ્જેક્ટ છે માલા, માલા જે છે એ જે છે એ થર્ડ પર્સન સિંગ્યુલર એટલે ડઝ આવશે. બરાબર, તો ડઝ માલા. હવે આપણું વર્બ કયું છે, ડ્રિંક, મૂળ રૂપ છે ડ્રિંક. બરાબર, તો ડઝ માલા ડ્રિંક કોફી, ક્વેશ્ચન. હવે છે લાસ્ટ, ચિલ્ડ્રન રાઇટ લેટર્સ. ચિલ્ડ્રન છે, ચિલ્ડ્રન એટલે ચાઇલ્ડનું બહુવચન, બાળકો, પ્લુરલ, એટલે એનામાં ધ્યે આવે, તો એમાં શું આવશે, ડુ. બરાબર, તો ડુ ચિલ્ડ્રન. બરાબર, વર્બનું મૂળ રૂપ, તો વર્બનું મૂળ રૂપ તો અહીંયા રાઇટ છે જ, તો ડુ ચિલ્ડ્રન રાઇટ લેટર્સ. એટલે આપણે એવું કરવાનું કે સિમ્પલ ડુ કે ડઝ નક્કી કરવાનું અને પછી વર્બનું મૂળ રૂપ વાપરવાનું. હવે અહીંયા એક્ઝામ્પલ આપણે આપણે અહીંયા મૂકતા નથી, પણ એમને આપણે જસ્ટ ડિસ્કસ કર્યું. જેમ કે ચલો, રાકેશ ડ્રાઈવ્સ અ કાર. બરાબર, હવે મારે એનો ક્વેશ્ચન બનાવવો છે, તો રાકેશ થર્ડ પર્સન છે એટલે હું તરત જ ડઝ લઈ લઈશ, ડઝ રાકેશ. પછી આપણું વર્બ કયું છે, ડ્રાઈવ, તો ડઝ રાકેશ ડ્રાઈવ અ કાર. આપણું મૂળ સેન્ટેન્સ હતું રાકેશ ડ્રાઈવ્સ અ કાર, પણ જ્યારે આપણે ક્વેશ્ચન બનાવીએ છીએ ત્યારે આપણે ડઝ આગળ લઈ લઈએ છીએ, એટલે ડઝ લઈ લઈએ એટલે પછી વર્બનું મૂળ રૂપ જ આવે, એટલે ડઝ રાકેશ ડ્રાઈવ અ કાર. અનિલ સિંગ્સ અ સોંગ, તો ડઝ અનિલ સિંગ અ સોંગ. બરાબર, જ્યારે ડઝ આગળ આવી જાય એટલે પછી વર્બનું મૂળ રૂપ. બરાબર,
તો મારે જો કોઈને સીધો જ પ્રશ્ન પૂછવો હોય કોઈના વિશે, જેમ કે મારે આકાશ વિશે પૂછવું છે કે આકાશ જે છે એના વિશે ક્વેશ્ચન પૂછવું છે, અને મારું વર્બ છે ડ્રિંક, તો હું એવું કહું, ડઝ આકાશ ડ્રિંક કોફી? ધારો કે મારે એક વર્બ છે ક્લીન, અને મારે રેખા વિશે પૂછવું છે, તો ડઝ રેખા ક્લીન હર રૂમ? બરાબર, તો આ રીતે ક્વેશ્ચન્સ બની શકે. છતાં પ્રેક્ટિસ કરવી હોય તો વર્બનું લિસ્ટ છે જ ડિસ્ક્રિપ્શનમાં. તમારે શું કરવાનું, જો કોઈ વ્યક્તિનું નામ હોય મહેશ સુરેશ રમેશ રેખા માલા, તો ડઝ લઈ લો, ડઝ લઈ પછી એ વ્યક્તિનું નામ, ડઝ રેખા, પછી આપણું સાદું વર્બ લઈ લો, જેમ કે ડ્રાઈવ, તો ડઝ રેખા ડ્રાઈવ અ કાર? તો આ રીતે ક્વેશ્ચન થઈ ગયું. હવે એનો જો જવાબ આપવાનો છે સિમ્પલ સેન્ટેન્સ, તો ડઝ રેખા ડ્રાઈવ અ કાર, તો જવાબ આપવો છે હા, તો યસ રેખા ડ્રાઈવ્સ અ કાર. બરાબર, નેગેટિવમાં આપવો છે તો એનું આપણે આગલા વિડીયોમાં ડિસ્કસ, પછીના વિડીયોમાં કરીશું.